નમસ્કાર, સ્વાગત છે આપનું મોર્નિંગ 100 માં. સમાચારો ઉપર નજર કરીએ તો સૌપ્રથમ વાત કરીશું કોરોનાના કેસની. તો રાજ્યમાં કોરોનાના રેકોર્ડ બ્રેક, 1310 નવા કેસ નોંધાયા છે. કોરોનાથી વધુ 14 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ 97745 કેસ, તો અત્યાર સુધીમાં 3036 દર્દીઓના મૃત્યુ. સુરતમાં કોરોનાના નવા 289 કેસ નોંધાયા, વધુ 6 દર્દીના કોરોનાથી મોત થયા છે. શહેરમાં 174 કેસ, તો ગ્રામ્યમાં 115 કેસ નોંધાયા. અમદાવાદમાં કોરોનાના 159 નવા કેસ નોંધાયા. અમદાવાદમાં કોરોનાથી વધુ 4 દર્દીના મૃત્યુ થયા. અમદાવાદ શહેરમાં 145, જ્યારે ગ્રામ્યમાં 14 કેસ નોંધાયા. રાજ્ય સરકારે અનલોક 4ની ગાઈડલાઈન જાહેર કરી. કન્ટેનમેન્ટ ઝોનમાં 30 તારીખ સુધી કડક લોકડાઉન. રાજ્યમાં હવે દુકાનો 24 કલાક ખુલ્લી રાખી શકાશે. હોટેલ રેસ્ટોરન્ટ 11 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. રાજ્યમાં શાળા કોલેજો 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ 21 સપ્ટેમ્બરથી સ્કૂલે જઈ શકશે. વાલીઓને મંજૂરીથી માર્ગદર્શન માટે શાળાએ જઈ શકશે. અમદાવાદમાં 7 સપ્ટેમ્બરથી મેટ્રો રેલને મંજૂરી. સુરત અમદાવાદ બસમાં 50% મુસાફરોને મંજૂરી. રાજ્યમાં ખાનગી બસોમાં 60% મુસાફરો સાથે દોડશે. મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક. અતિવૃષ્ટિને લઈ વળતર પર ચર્ચા વિચારણા થાય તેવી સંભાવના, તો કોંગ્રેસના નેતાઓ નુકસાનગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે. 1 ઓગસ્ટ 2018નો રાજ્ય સરકારનો વિવાદાસ્પદ ઠરાવ હાઈકોર્ટે રદ કર્યો. કોર્ટે કહ્યું, ઠરાવ સુપ્રીમ કોર્ટના આદેશથી વિપરીત. ઠરાવ અંગે અગાઉ ગાંધીનગરમાં થયું હતું આંદોલન. ઠરાવ રદ કરતા હાઈકોર્ટના ગુજરાત જાહેર સેવા આયોગના નિર્દેશ. 7 તબક્કામાં અનામત જોગવાઈની અમલવારી સમજાવી. સુરતના બહુચર્ચિત હાઈ પ્રોફાઇલ શિક્ષિકાની છેડતી કેસમાં ચિનુ ગજેરા પોલીસ સ્ટેશનમાં હાજર થાય તેવી સંભાવના. સ્કૂલ મેનેજમેન્ટે શિક્ષિકાનો કાઢ્યો દોષ. અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ. 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. હાટકેશ્વર અમરાઈવાડીમાં પાણી ભરાયા. ચકુડિયા મહાદેવ વિસ્તાર જળબંબાકાર. તો આ તરફ અમદાવાદ શહેરના રામોલ જામફળવાડી આતીજણ વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ. થોડા જ વરસાદમાં રસ્તાઓ બેટમાં ફેરવાયા. વરસાદી તાંડવ વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર. આગામી 4 દિવસ ભારે વરસાદની કોઈ આગાહી નહીં. ગુજરાત પરથી હટીને વરસાદી સિસ્ટમ પાકિસ્તાન તરફ ફંટાઈ. રાજ્યમાં અત્યાર સુધીમાં 121% વરસાદ નોંધાયો. નર્મદા ડેમમાં પાણીની સંગ્રહ ક્ષમતા વધારાઈ. 138 મીટર સુધી ડેમ ભરવા માટે મંજૂરી મળી. મંજૂરી મળતા રાજ્યવાસીઓને થશે ફાયદો. નર્મદા ડેમની સપાટીમાં વધારો. ડેમની હાલની સપાટી 133 મીટર ઉપર. ડેમના 23 ગેટ ખોલી પાણી છોડવાનું યથાવત. ભરૂચમાં નર્મદા નદીની સપાટીમાં વધારો. સપાટી 34 ફૂટ પર પહોંચી. નદી ભયજનક સપાટીથી 10 ફૂટ ઉપર વહી. અત્યાર સુધીમાં 6000થી વધુનું સ્થળાંતર. ભરૂચમાં નર્મદા નદી પાણીના તારાજીના દ્રશ્યો સામે આવ્યા. 20થી વધુ ગામો હજુ પાણીમાં ગરકાવ. રસ્તા બંધ થતા ગામો સંપર્ક વિહોણા. ગામના ખેતરોમાં ઘૂંટણસમા પાણી. નર્મદા નદીના પાણી ભરૂચ શહેરમાં ઘૂસ્યા. ભરૂચના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. નગરપાલિકાએ ફાયર બ્રિગેડની ટીમને પણ સ્ટેન્ડબાય રાખી. ભરૂચના બાગોકોટ વિસ્તારમાં મકાનોમાં પાણી ભરાયા. નર્મદા નદીની પ્રોટેક્શન વોલ પણ પાણીમાં ગરકાવ. નર્મદા ડેમથી છોડાયેલા પાણીથી જળમગ્ન. ભરૂચમાં એનડીઆરએફની ટીમનું રેસ્ક્યુ ઓપરેશન. અંકલેશ્વરના બોરભાઠામાં બચાવ કામગીરી તેજ. પૂરમાં ફસાયેલા પરિવારને બચાવાયો. સગર્ભા સહિત 3 લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા. નર્મદાના પૂરમાં ફસાયો હતો પરિવાર. નર્મદામાં ખાડીમાં પૂરમાં ફસાયેલા 18 લોકોને સુરક્ષિત બચાવાયા. દોરડા વડે રેસ્ક્યુ કરી બચાવાયા. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા જૂની જલસાડ ગામના બ્રિજ પર પાણી ફરી વળતા લોકો ફસાયા. ભરૂચમાં નર્મદાનું જળસ્તર વધવાની શક્યતા. કલેક્ટરે લોકોને સાવચેત રહેવા અપીલ કરી. ઉપરવાસથી પાણીની આવક સતત યથાવત. નર્મદામાં પાણીમાં ફસાયેલ 2 મહંતનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું. મણિનાગેશ્વર મહાદેવ મંદિરના મહંત પાણીમાં ફસાયા હતા અને નદીના પૂરમાં ફસાયા હતા 2 મહંત. સ્થાનિક રેસ્ક્યુ ટીમે બંનેને બચાવ્યા. વડોદરામાં વિશ્વામિત્રીના પાણી ભરાયા. કાસા એપાર્ટમેન્ટમાં ફાયર વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન. 38 લોકોને સલામત સ્થળે ખસેડ્યા. સતત 3જા દિવસે ડભોઈના ચાંદોદ અને આસપાસના ગામોમાં પૂરની સ્થિતિ. કરનાળી, નંદેરિયા, ભીમપુરા સહિતના ગામોમાં હજુ પાણીમાં. તંત્ર તરફથી કોઈ મદદ ન મળ્યાનો સ્થાનિકોનો આક્ષેપ. વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો. નીચાણવાળા વિસ્તારોને સાયરન વગાડીને સતર્ક કરાયા. સ્થળાંતર બાદ અસરગ્રસ્તોને નજીકની સરકારી શાળામાં આશ્રય.
તાપીમાં ઉકાઈ ડેમના દરવાજા બંધ કરાયા. ડેમમાં પાણીની 81,348 ક્યુસેક આવક થઈ 14 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા હતા. ઉકાઈ ડેમની હાલની સપાટી 336 ફૂટ. ભાવનગરના શહેરી વિસ્તાર સુધી પહોંચ્યા પૂરના પાણી. કાળુભા, કેરો અને ઘેલો નદીમાં આવેલા પૂરને લઈને જિલ્લામાં અનેક ગામોમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી. ભાવનગરના બાલપંથકમાં કાળુભારનું પાણી ફરી વળ્યું. આ સ્થળે મીઠા ઉદ્યોગ માટે ફાળવેલી 40,000 એકર જમીનમાં પાડાના કારણે નદીઓના પાણી જવાના પેટા માર્ગ બંધ થઈ ગયા. 10 જેટલા ગામોમાં પાણી ફરી વળ્યા. ભાવનગરના કાળુભાર ડેમમાંથી પાણી છોડાતા ભાલના 13 ગામો પાણીમાં. વેળાવદર નેશનલ પાર્કમાં પાણી ભરાતા બ્લેકબક, હરણ સહિત અનેક પ્રાણીઓને હાલાકી. ગેરકાયદે મીઠાના અગરો બનાવેલા હોવાથી સમસ્યા વધુ. પોરબંદર સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા. ગોસા ગામ તેમજ ચિકાસા ગામ નજીક હાઈવે પર ગોઠણડૂબ પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાવાના કારણે રસ્તો બંધ. પોરબંદર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. મિલપરા, કડિયા પ્લોટ, ઝુંડાળા, કુંભારવાડા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ભાદરના પાણી ઘૂસ્યા. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ. પોરબંદરમાં ઝુંડાળા, મિલપરા, કુંભારવાડા અને કડિયા પ્લોટમાં કેરસમાં પાણી ભરાયા તો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરમાં કુતરસમાં પાણી ભરાયા. લોકોની ઘરવખરીને પણ નુકસાન. પોરબંદરમાં ઝુંડાળા, મિલપરા, કુંભારવાડા અને કડિયા પ્લોટના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ખડપીટમાં રહેતા 150 લોકોને સલામત સ્થળે ખસેડ્યા. ઉપલેટાના ગઢાડ ગામે ટ્રેક્ટર ફસાયું. મોજ નદીના કોઝવેમાં ફસાયેલા ટ્રેક્ટરને અન્ય ટ્રેક્ટરની મદદથી બહાર કઢાયો. છેલ્લા 30 દિવસથી કોઝવે છે પાણીમાં ગરકાવ. સાબરકાંઠાના હિંમતનગરમાં હાથમતી ડેમ ઓવરફ્લો. ડેમમાંથી 700 ક્યુસેક પાણીની જાવક. ડેમના પાણી કોઝવે પર ફરી વળ્યા. તમામ કોઝવે પર મુકાયો પોલીસ બંદોબસ્ત. સાબરકાંઠા જિલ્લાનો હાથમતી ડેમ 100% ભરાયો. જળાશય ગેટ વિનાનો હોવાથી પાણી ઓવરફ્લો. કાંઠાના ગામોને એલર્ટ. મહીસાગરનો ભાદર ડેમ 100% ભરાયો. ભાદર ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે 880 ક્યુસેક પાણી. ડેમનો એક દરવાજો 0.25 મીટર ખોલી 880 ક્યુસેક પાણી છોડાયું. કાંઠા વિસ્તારના 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. વલસાડના જીરવલ ગામના લોકોએ જીવના જોખમે પુલ પાર કરવા મજબૂર. નદી પરનો પુલ ધોવાઈ ગયો જતાં બચી ગયેલી દિવાલ પરથી જીવના જોખમે પસાર થાય છે લોકો. નદી પર 12 વર્ષ પહેલા બનાવાયો હતો પુલ. દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં ઇમારતનો એક ભાગ ધરાશાયી. જર્જરિત પ્રકારનો અડધો ભાગ તૂટ્યો. કોઈ જાનહાનિ નહીં. નર્મદામાં ગરુદેશ્વરના મરણ કુટીર પાછળ આવેલા ભક્ત નિવાસની દિવાલ ધરાશાયી. નર્મદા નદીના પ્રવાહમાં દિવાલ ધોવાઈ જતા ધરાશાયી. સોમવારે આખું મંદિર પાણીમાં પ્રવાહમાં તણાઈ ગયું હતું. દિવાલ ધરાશાયી થવાના જીવંત દ્રશ્યો સામે આવ્યા. પાણીના વહેણથી દિવાલને લીધી જળસમાધિ. નર્મદા નદીના બે કાંઠે થતા મોટું નુકસાન થઈ રહ્યું છે. ગરુડેશ્વર ખાતે બનેલ વીયર ડેમને પગલે નુકસાન થતું હોવાનું અનુમાન. ડાંગ જિલ્લાભરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. આહવા તાલુકાના પાંડવા ગામે આવેલા ઐતિહાસિક પાંડવ ગુફા પાસેનો વોટરફોલ 16 કલાકે ખીજી ઉઠ્યો. વડોદરામાં પૂરના પગલે મગરનો ખતરો વધ્યો. નદીમાંથી બહાર આવી રહ્યા છે મગર. એમએસ યુનિવર્સિટીના કાંસમાં દેખાયો મગર. સીસી મહેતા ઓડિટોરિયમ પાછળ મગર દેખાતા લોકોમાં ફફડાટ. ભરૂચમાં નર્મદા નદીમાં આવેલા પૂરના પગલે નદીમાં મગર દેખાયો. નદીમાં મગર હોવાનો વિડીયો વાયરલ. લોકોમાં ભયનો માહોલ. બનાસકાંઠાના ભાંભર પાસે પાણી પીવા જતા ગાય નર્મદા કેનાલમાં ખાદકી. બનાવની જાણ થતા જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યુ ઓપરેશન કર્યું. ગાયને સહી સલામત રીતે કેનાલમાંથી બહાર કાઢી. નર્મદામાં તિલકવાડામાં કેસરપુરા ગામમાં યુવક પાણીના પ્રવાહમાં તણાયો. માહીજીપુરાને જોડતા નાણામાં તણાયો યુવક. એસડીઆરએફની ટીમે શોધખોળ શરૂ કરી. મોરબીના હળવદમાં અજીત ગઢ ગામમાં નદીમાં 2 યુવાનો તણાયા. એનડીઆરએફની ટીમે 1 યુવાનને બચાવી લીધો જ્યારે બીજા યુવાન હજુ પણ લાપતા. ભાવનગરના મહુવાના તલગરડા ચેકડેમમાં ડૂબેલી બાળકીને બચાવી લેવાઈ. માતા સાથે નવા ચેકડેમ પર ગઈ હતી. બાળકી અચાનક પગ લપસતા ડૂબી હતી. ગીર સોમનાથમાં ખેડૂતોનો પાક પાણીમાં. કોરીનારના છારા ગામમાં ભારે નુકસાન થવાના આકાશી દ્રશ્યો સામે આવ્યા. વરસાદ 36 કલાકથી બંધ થતા પાણી યથાવત. ખેતરોમાં અંધાધાર આફત. ભાવનગર જિલ્લાના ધોધા તાલુકાના ઉભા પાકને નુકસાન. જુવાર, બાજરી, તલ સહિતના પાક નિષ્ફળ ગયા. ખેડૂતોએ સરકાર પાસેથી કરી રહ્યા છે સહાયની માંગ. ભરૂચના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. 1,000 એકર જમીન નદીના પૂરમાં ધોવાઈ ગઈ. ખેડૂતોનો મહામૂલો પાક ધોવાઈ ગયો. કેળ, શેરડી, કપાસ અને શાકભાજી સહિતના પાકને નુકસાન.
પૂરથી નર્મદા જિલ્લાના ગામોની સ્થિતિ વિકટ. નાંદોદ તાલુકાના હરજપુર, ભચરવાડા, પુજાડના ખેડૂતોના ખેતરોમાં હજુ પણ 20 ફૂટ સુધી પાણી, ખેતરો તળાવમાં ફેરવાતા પાકને નુકસાન. મહીસાગરના લુણાવાડાના ખેડૂતો કફોડી સ્થિતિમાં. વરધરી ગામે ખેતરોમાં કેળસમાં પાણી ભરાતા ઉભો પાક ડૂબી જતા કોવાઈ ગયો. ઘાસચારાના પાક પણ અતિવૃષ્ટિથી નાશ પામ્યા. કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાતા ખેડૂતોના આર્થિક નુકસાન. સાદરા, અખરોલી, બોરડી, બિલીતા સહિતના ગામડાના ખેતરોમાં પાણી ફરી વળ્યા. પાક અને જમીનનું ધોવાણ થતા ખેડૂતોને મુશ્કેલી. વાડીમાં પાણી ભરાયા. છેલ્લા 20 દિવસથી ભરેલા પાણીથી ખેડૂતો પરેશાન. ખેડૂતોએ સરકાર પાસે કરી સહાયની માંગ. દ્વારકાના જામરાવલની સ્થિતિ વિકટ બની. પૂરના પાણી ઓસરિયા પણ મુશ્કેલી યથાવત. ચંદ્રાવાડા રોડ પરથી પૂરથી રોડ ધોવાયો છે. વાડી વિસ્તારના ખેતરોમાં હજુ પણ પાણીમાં છે. જામરાવલ પૂર્વવત થવા લાગ્યું. જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા શહેરના ખાડાનું પૂજન કરી કરાયો વિરોધ. ઢોલ નગારા સાથે ખાડાનું પૂજન કરવામાં આવ્યું. જામનગરમાં ઠેર ઠેર ખાડા હોવાથી કોંગ્રેસે ખાડા પૂજન અભિયાનની શરૂઆત કરી. મહાનગરપાલિકાના વિપક્ષી કોર્પોરેટર અને કોંગ્રેસના અગ્રણીઓ રણજીત સાગર રોડ પર ખાડા પૂજન કરી તંત્ર સામે વિરોધ ઠાલવ્યો. નવસારીના વાસંદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ખાડા મહોત્સવ કરી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો. જિલ્લાના જાહેર માર્ગો, નેશનલ હાઈવે અને ગ્રામ્ય રસ્તાઓ પર પડેલા ખાડાનો સર્વે કરી ખાડાની પૂજા કરી વિરોધ. ખાડા હોવાથી અકસ્માતની ઘટના વધી છે. જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ અને ધારાસભ્યોએ રસ્તા પર ખાડા પૂરવા કવાયત કરી તંત્ર અને સરકાર સામે આક્ષેપ કર્યા. જામનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં વિપક્ષી કોર્પોરેટે કર્યું ખાડા પૂજન. ખાડામાં મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનને પ્રતિકરૂપે સમાધિ આપી રસ્તામાં પડેલા ખાડાઓને પગલે નિરાકરણ ન આવતા અનોખો વિરોધ. શાકભાજીના ભાવમાં સતત વધારો. મહુવાના માર્કેટમાં રીંગણ 120 રૂપિયા કિલો, બટેટા 40, તુરિયા 90, ચિંદોરા 120 રૂપિયા કિલો. ખેડૂતો માને છે કે અતિવૃષ્ટિના કારણે ગુણવત્તામાં મોટો ફરક પડ્યો. સુરતમાં એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીનો આ વિરોધ પ્રદર્શન. તાત્કાલિક અસરથી કોલેજમાં પ્રથમ વર્ષના ઓનલાઈન પ્રવેશ શરૂ કરવાની તેમજ પ્રવેશ ફી માફ કરવાની માંગ. પંચમહાલના ગોધરામાં ખાડા મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. ગોધરા નગરપાલિકા સામે પ્લેકાર્ડ બેનર સાથે કરાયો વિરોધ. સત્વરે રસ્તાનું કામ કરવાની માંગ સાથે મુખ્ય અધિકારીને આપ્યું આવેદન. અમદાવાદમાં ખાડા મામલે વિપક્ષે વિરોધ કરી મેયરને આપ્યું આવેદનપત્ર. વિપક્ષના વિરોધના પગલે ઉસ્માનપુરા પશ્ચિમ ઝોન ઓફિસ પોલીસ છાવણીમાં ફેરવાય. એએમસી અને સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં કમલમ ખાતે મળી બેઠક. સરકાર અને સંગઠનના સમન્વય અંગે થઈ બેઠકમાં ચર્ચા. રાજ્યમાં ગુનાને ડામવા સરકાર લાવશે વટહુકમ. રૂપાણી સરકારની કેબિનેટમાં મુકાશે પ્રસ્તાવ. ગુંડાઓને આકરી સજાની કરાશે જોગવાઈ. શાંત, સલામત, સમૃદ્ધ ગુજરાત માટે વધુ એક પગલું. ધોરાજીમાં ઉપવાસ આંદોલન પહેલા લલિત વસોયાની અટકાયત. ખેડૂતો માટે વળતરની માંગ સાથે ઉપવાસ કરવાના હતા, જોકે આંદોલનમાં વસોયાના સમર્થકો ભૂલ્યા હતા નિયમો. લલિત વસોયાની અટકાયત કરાતા કોંગ્રેસ નેતા જયરાજસિંહે આપી પ્રતિક્રિયા. કોંગ્રેસના નેતાઓને ટાર્ગેટ કરાય છે. કોંગ્રેસ લોકોની સમસ્યા રજૂ કરે છે. સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના ખેડૂતોએ પાક નુકસાન સર્વેની માંગ કરી. એનડીઆરએફની જોગવાઈને ધ્યાનમાં રાખી સર્વેની માંગ કરી. યુથ કોંગ્રેસ અને કિસાન કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર આપ્યું. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન. કુલપતિને 3 માંગો સાથે આવેદનપત્ર પાઠવ્યું. ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ પાસેથી મિનિમમ ટોકન મની લઈ પ્રવેશ આપવા માંગ કરાઈ. નગરોલ તંત્રની સામે રોષ ઠાલવવા દાહોદનું ઝાલોદ આજે સજ્જડ બંધ રહ્યું. 22 ઓગસ્ટે 6 લોકો અનાસ નદીમાં ફસાયા હતા, જેમાંથી 4 લોકો નદીની વચ્ચે કલાકો સુધી ફસાયેલા રહ્યા, પરંતુ કલાકો સુધી તેમની મદદ કોઈ ન આવ્યું, જેના વિરોધમાં ઝાલોદ તાલુકામાં સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું. જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ કરવા ઝાલોદના લોકોની માંગ છે. જો તેમની માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જેઈઈનું પ્રથમ સેશન પૂર્ણ. નિયમોના આધીન પરીક્ષા લેવાય. 38,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. સોશિયલ ડિસ્ટન્સિંગનું કરાયું પાલન. બનાસકાંઠામાં પાંજરાપોળ સંચાલકોએ બેનર યુદ્ધ શરૂ કર્યું. મહામારીમાં ગોશાળા પાંજરાપોળના પશુઓના નિભાવ કરવો અઘરો. સરકારને વારંવાર સહાય માટે કરે છે રજૂઆત. અમદાવાદના વિરાટનગરમાં નેશનલ હેન્ડલૂમ સીલ. સ્ટાફના 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોર્પોરેશનની કાર્યવાહી. રાજકોટમાં કોરોનાના વધતા કેસને લઈને આરોગ્ય અગ્રસચિવે હોસ્પિટલની લીધી મુલાકાત. જયંતિ રવિ હોસ્પિટલના કોવિડ હોસ્પિટલના ડોક્ટર સાથે વાતચીત કરી જરૂરી સૂચન આપ્યા. જૂનાગઢમાં પૂર્વ એમએલએ ભગવાનજી કરડણીયાને કોરોના. માંગરોળ ભાજપના પૂર્વ એમએલએ કેશોદ ખસેડાયા છે. થોડા દિવસ પહેલા સીઆર પાટીલના સ્વાગત કાર્યક્રમમાં આપી હતી આજે.
સાંસદ અભય ભારદ્વાજના સ્વાસ્થ્ય માટે યજ્ઞનું આયોજન કરાયું. રાજકોટ મહાદેવ મંદિર ખાતે રોગ નિવારક દુર્ગા યજ્ઞ કરાયો. અભય ભારદ્વાજ અને તેમના પરિવાર કોરોના સંક્રમિત હોવાથી તેમના માટે સ્વાસ્થ્ય યજ્ઞ. બિરલા સ્વામિનારાયણ મંદિરમાં સ્વાધીનનો વાંધાજનક વિડીયો વાયરલ. સાધ્વીનો શોચ ક્રિયા કરતો વિડીયો વાયરલ. મંદિરના ચેરમેન હરજીવન સ્વામી તેમજ લક્ષ્મીનારાયણ સ્વામી પર વિડીયો વાયરલ કરવાનો આરોપ. દાહોદમાં પીએસઆઈ વિરુદ્ધ એક પરિણીતાએ અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. વડોદરા ટ્રાફિક શાખાના પીએસઆઈએ પરિણીતાને તેના પતિ પાસે છૂટાછેડા લેવડાવ્યા. મહેસાણામાં લોકગાયિકા કાજલ મહેરિયા ચર્ચામાં. બોલાચાલીના મામલે મોઢેરામાં ફરિયાદ. કાજલ મહેરિયાએ કરી પોલીસ ફરિયાદ. જાતિ વિષયક શબ્દો બોલવા અંગે ફરિયાદ કરી. સુરતમાં અમરેલી વિસ્તારમાં પોલીસ સામે બુટલેગરોએ કર્યો તમાશો. બુટલેગર દારૂ લઈને આવતો હોવાની પોલીસને હતી બાતમી. પોલીસે બુટલેગર પાસેથી ગાડીના કાગળ માંગતા બુટલેગરે કપડાં ફાડી તમાશો કર્યો. સુરતમાં ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી સામે શિક્ષિકાએ કરી છેવટીની ફરિયાદ. જાણીતા ઉદ્યોગપતિ છે ટ્રસ્ટી ચુની ગજેરા. 18 જણ પોલીસે તપાસ હાથ ધરી. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો મોર્નિંગ 100 સમાચારોમાં. આગળ વધીએ તો રાજકોટમાં 2 દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. પરિવારની ઈચ્છા વિરુદ્ધ પ્રેમલગ્ન કરનાર દીકરીના પતિને માતા પિતાએ જ માર્યો ઢોર. સારવાર દરમિયાન મૃત્યુ થયું. પોલીસે 14 આરોપીઓની કરી ધરપકડ. વડોદરાના ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ રેડ કેસના આરોપીઓએ કર્યું સરેન્ડર. બાબુ શેખની હત્યા કેસમાં પીઆઈ અને પીએસઆઈ સહિતના આરોપીઓએ સરેન્ડર કર્યું. સીઆઈડી સમક્ષ તમામ પોલીસકર્મી સરેન્ડર થયા. કચ્છના માંડવીમાં મિલકત વિવાદમાં ફાયરિંગની ઘટના બની. કારમાં સવાર 2 લોકોએ 3-4 રાઉન્ડ ફાયરિંગ કર્યું. માંડવી પોલીસે ફાયરિંગ કરનાર શખ્સને ઝડપી પાડ્યો. દાહોદ જિલ્લામાં પીએમ કિસાન યોજના કૌભાંડ સામે આવ્યું. ખાતેદાર ન હોવા છતાં ખેડૂતોના નામે 2,23.82 લાખ ચૂકવાયા. 35,436 અરજી પૈકી 2,719 ખાતેદાર જણાવ્યા ખોટા દસ્તાવેજો ઉભા કરી સરકારી નાણાંની છેતરપિંડી. ખેડા જિલ્લાના ડાકોર મંદિરમાં ઓછાપતના મામલે 2 પૂર્વ ચેરમેનની કરાઈ અટકાયત. ઉમેશ સવક અને અજય તાંબેડકરની અટકાયત. પ્રતિ રીતે 5 લાખનો પગાર આપ્યો હોવાના હતા આરોપ. સુરતના લસણકા વિસ્તારમાં જાહેરમાં દારૂનું વેચાણ. વતન ગયેલા શ્રમિકો પરત આવતા દારૂના અડ્ડા ફરી શરૂ થયા. પોલીસ ચોકીથી 500 મીટરના અંતરે દારૂનો વેપલો. અનેક વખત વિડીયો વાયરલ થવા છતાં પોલીસ નિંદાધીન. સુરતના નિંડોલી પોલીસ મથકની હદમાં અઝલા નામના બુટલેગરની હત્યા. અઝલા પર જીવલેણ હુમલો કરી હત્યારા ફરાર. ભીષણ હથિયારથી હુમલો કરી હત્યારાઓ ફરાર. પંચમહાલ શહેરોમાં વૃદ્ધો સાથે છેતરપિંડી કરી પૈસા પડાવતો શખ્સ પકડાયો. બેંકમાંથી પૈસા ઉપાડીને જતા વૃદ્ધોને શિકાર બનાવતો. સ્થાનિકોએ આ શખ્સને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી. સુરેન્દ્રનગર હત્યા કેસમાં પેરોલ જમ્પ કરેલા કુખ્યાત આરોપીની ફિલ્મી ઢબે ધરપકડ. પોલીસે 15 મહિને પિસ્તોલ સાથે આરોપીને ઝડપ્યો. આરોપી વિરુદ્ધ ધાંગધ્રા સિટી તાલુકા અને લખતર પોલીસમાં 9 ગુના નોંધાયેલા. અમરેલી જિલ્લા પોલીસ વડા અને એલસીબીનો વધુ એક સપાટો. જેલમાં વીઆઈપી યાર્ડમાં ચાલતા પીસીઓ રેકેટમાં વધુ 6 આરોપીઓની ઝડપી પાડ્યા. આ ષડયંત્રમાં સામેલ 2 જેલકર્મીઓ પણ પકડાયા. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં તસ્કરોએ મંદિરમાં કરી ચોરી. શ્રેયસ એપાર્ટમેન્ટ પાસે આવેલા નાગેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી. દાનપેટીમાંથી ચોરી કરી ચોર ફરાર. અમદાવાદમાં વૃદ્ધે કર્યો આપઘાત. રામોલમાં 65 વર્ષીય વૃદ્ધે સુસાઇડ નોટ લખી ફાંસો ખાધો. પોલીસે 3 લોકો સામે ફરિયાદ નોંધી. વૃદ્ધે આરોપીઓને આપ્યા હતા પૈસા ઉધાર. બનાસકાંઠાના અમીરગઢ પાસે બબુકારી નદીમાંથી મળી યુવકની લાશ. દિવસ અગાઉ બબુકારી નદીના તટસ્થ મેળામાં યુવક તણાયો હતો. શોધખોળ દરમિયાન પરિવારને નદી કિનારેથી યુવકનો મૃતદેહ મળ્યો. બોટાદની ગઢડાની દોધા સમરડી ગામે નદીમાં તણાઈ યુવકને મૃતદેહ મળ્યો છે. ગઈકાલે માલપુરા ડેમ જોવા ગયેલો યુવક નદીમાં તણાયો હતો ત્યારે 24 કલાકના શોધખોળ બાદ મૃતદેહ બહાર આવ્યો છે. જૂનાગઢના કેશોદમાં નાની ઘનસારી ગામે 20 શોક લાગતા પિતા પુત્રનું મોત થયું છે. ઇલેક્ટ્રિક મોટરનું સ્ટાર્ટર રિપેર કરતા લાગ્યો શોક. પિતા ખેડૂત હતા અને પુત્ર શિક્ષક. સમગ્ર પંથકમાં શોકની લાગણી. પોલીસ જવાનો વીજ ચોરી કરતા પકડાયા. અમરેલી એસપીનો જિલ્લામાં સપાટો. પોલીસ આવાસના જ 12 જવાનોને આદેશ. પોલીસ આવાસ ખાલી કરવા એસપીનો આદેશ. જૂનાગઢમાં દર્દીના મોત અંગે પરિવારજનોએ કર્યા ગંભીર આક્ષેપ. વરસાદી પાણીમાં ફસાયા હતા દર્દી. પરિજનોએ બચાવ કામગીરી ન થતા સ્થિતિ બગડી અને કર્યા આક્ષેપ. 24 કલાકથી સારવાર બચાવ કામગીરી નહોતી થઈ. રાજકોટમાં રિક્ષા અને કાર વચ્ચે થયેલો અકસ્માત સીસીટીવીમાં કેદ. ધરમ સિનેમા નજીક થયો હતો અકસ્માત. રિક્ષામાં સવાર 5 માંથી 2 ગંભીર, 2 બાળકો ઘાયલ. ડાંગ જિલ્લાના સાપુતારા માલેગાંવની ઘાટીમાં અકસ્માત. નાસિકથી પંજાબ જતા ટ્રકની બ્રેક ફેલ થતા ટ્રક પલટી. અકસ્માતમાં ચાલક અને ક્લીનર નહીં જાય.
પંચમહાલના ગોધરામાં સંતરામપુર પાસે દૂધ ભરી જતા ટેમ્પોએ પલટી મારી મોરવા હડફના ખાબડા પાસેની બની ઘટના, ઘટનામાં કોઈ જાનહાની નહીં. ભાવનગરના દેસાઈનગર વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પાસે ખોદકામ સમયે સીએનજી ગેસ લાઇનમાં ભંગાણ, ગેસ લાઇન લીક થતા એક તરફનો રોડ કરાયો બંધ, જેના કારણે ભારે ટ્રાફિક જામની સ્થિતિ. અમદાવાદના સીજી રોડ પર એક ઇલેક્ટ્રોનિક બાઇકમાં આગ લાગી, મ્યુનિસિપલ માર્કેટના પાર્કિંગ વિસ્તારમાં બની ઘટના, બનાવમાં કોઈ જાનહાની નહીં. બનાસકાંઠાના સુઈગામમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીની નોંધપાત્ર કામગીરી, સુઈગામના રણ વિસ્તારમાં તરાપાના સહારે કર્મચારીઓએ ડીપીનું કામ કર્યું, રણમાં વરસાદી પાણી ભરાઈ જતા તરાપાની મદદથી સમાન કામ કર્યું. દાહોદ શહેરમાં વોટર સપ્લાય મોટરમાં ખામી સર્જાતા છેલ્લા એક અઠવાડિયાથી ગોધી રોડ વિસ્તારમાં પાણી માટે વલખા મારી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં કડાણા અને પાટ ડુંગરી જળાશયમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. કડાણા જળાશયમાંથી આવતી લાઇનની મોટરમાં ખામી સર્જાતા પંચમહાલ જિલ્લાના વાવકુલી ગામમાં બાળકી પર દીપડાનો હુમલો, બાળકીને માથા અને આંખના ભાગે ગંભીર ઇજા, બાળકી હાલ સારવાર હેઠળ. પંચમહાલમાં દીપડાના હુમલાની ઘટનાથી સ્થાનિકોમાં ફફડાટ. ભાદરવી પૂનમે અંબાજી મંદિરમાં સુમકાર, પદયાત્રીઓનો મેળો, ભક્ત વગર સુનો, કોરોનાને લીધે મેળાનું આયોજન નથી કરાયું. પૂનમની મંગળા આરતી કરાઈ, ભક્તોએ ઓનલાઈન આરતીનો લીધો લાવો. 1,36,000 કોરોના કેસ વચ્ચે ચેન્નઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ શરૂ, સરકારી અને ખાનગી બસો રસ્તા ઉપર દોડવા લાગી, રાજ્ય સરકારે મંજૂરી આપતા બસના ટાયર ફરી ધમધમ્યા. તમિલનાડુ સરકારે મંજૂરી આપતા રાજ્યના શોપિંગ મોલ ખુલ્યા, ચેન્નઈમાં સૌથી વધુ કોરોનાના કેસ હોવાથી બસ અને મોલ કરાવ્યા હતા બંધ. સરહદ પર ચીની સેનાની હલચલથી ભારતીય સેના સતર્ક, સરહદ પર મોકલાઈ રહ્યો છે સામાન. વિશાખાપટ્ટનમમાં એક કારમાં આગ લાગી, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, આગ લાગતા કાર બળીને ખાક. ઓડિશાના જયપુર પોલીસ સ્ટેશનમાં એક આરોપીનું મોત નિપજ્યું, પોલીસે ગાંજા તસ્કરીના આરોપમાં ટ્રક ડ્રાઈવરની કરી હતી ધરપકડ. પોલીસ કસ્ટડીમાં મોત થતા પોલીસની તપાસ સામે સવાલો ઉભા થયા. ઉત્તરપ્રદેશના કાનપુરમાં લોકોએ ચાઇનીઝ પ્રોડક્ટનો કર્યો વિરોધ, ચીનના રાષ્ટ્રપતિનું પુતળું બાળી વિરોધ કરાયો. તો આ સાથે જ મોર્નિંગ 100માં અત્યારે બસ આટલું જ. આગળ અપડેટ માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 સાથે. નમસ્કાર.